નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઋષિ ચિંતન એ જાગૃત દેવતા છે, જેમણે સાંભળીને ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો જીવનની જટિલમાં જટિલ સમસ્યાઓનું સમાધાન મળી શકશે. અંધકાર અને ગૂંચવણ ભરેલા પ્રતિક માર્ગ પર ચેનલ પ્રેરક માર્ગદર્શન આપશે, નિરાશામાં આશાનો સંચાર કરશે, વર્તમાન યુગની સમસ્યાઓનું સમાધાન માટે અને દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિની સ્થાપના માટે તમે પણ જ્ઞાન યજ્ઞમાં આહુતિ આપો. આજનો વિષય છે જીવન યજ્ઞ. મનમાં બધા માટે સદભાવનાઓ રાખવી, સ્વયંપૂર્વક સચ્ચરિત્ર રહી સમય વિતાવો, બીજાઓના ભલા માટે પ્રયત્નશીલ રહેવું, વાણીને ફક્ત સત પ્રયોજન માટે જ વાપરવી, ન્યાય પૂર્ણ અને નીતિથી કમાયેલા ધનથી જ ગુજરાન ચલાવવું, ભગવાનનું સ્મરણ કરતા રહેવું, પોતાની ફરજ બજાવવી, અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવું, આ બધા નિયમોનું પાલન કરવાથી જીવન યજ્ઞમય બની જાય છે. આ વ્રતોને ધારણ કરવાની શારીરિક દ્રષ્ટિએ જીવન અભાવગ્રસ્ત લાગે છે. આવી વ્યક્તિઓ ભોગ વિલાસી જીવન જીવવામાં કે તિજોરીઓ ભરવામાં સફળ થતી નથી, પરંતુ આ નિયમોનું પાલન કરવામાં જીવનમાં જે આત્મભાવ અને સદગતિ મળે છે એનું મૂલ્ય ભૌતિક સંપત્તિ કરતા અનેક ગણું વધારે છે. મનુષ્યનો અવતાર વારંવાર મળતો નથી. 84 લાખ યોનિઓ ફર્યા પછી મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે અને ભૌતિક પ્રયોજન માટે ગમે તેમ વેડફી નષ્ટ કરી દેવો એ બુદ્ધિશાળી માણસનું કામ ન કહેવાય. મનુષ્ય જીવનને સફળ બનાવી લેવું એમાં જ બુદ્ધિમત્તા રહેલી છે. જીવનને સફળ બનાવવા અને આત્મની ઉન્નતિ માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જીવનને યજ્ઞ રૂપ બનાવીને યજ્ઞ ભગવાનના શરણે જઈ આપણે આપણા જીવન લક્ષ્યને અવશ્ય પ્રાપ્ત કરી લેવું જોઈએ. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1953, પેજ નંબર 63. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.